નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે આદર્શ શિક્ષક વિશેનો નિબંધ શીખીશું. જે શિક્ષા આપે તે શિક્ષક આપણને રાહ ચિંધનાર, શીખવનાર, માર્ગદર્શક તે શિક્ષક. સમાજ અને દેશના ભાવિને ઘડનાર હોય છે શિક્ષક. શિક્ષકના વ્યક્તિત્વની ને તેની પ્રતિભાની અસર સમાજ અને દેશની ભાવિ પેઢી પર ચોક્કસ પડતી હોય છે. તેથી શિક્ષકનું સ્થાન હંમેશા આદરણીય હોવું જોઈએ. પણ આ ભાવિ પેઢીને ઘડનાર શિક્ષક કેવો હોવો જોઈએ? સાદાઈ, પ્રામાણિકતા, જ્ઞાન અને સંયમ તેનામાં મૂળભૂત રીતે હોવા જોઈએ. કૂપમુંડક જેવી સ્થિતિ ધરાવતો શિક્ષક વર્ગમાં જઈને શું કરવાનો? જ્ઞાનની અસ્ખલિત ધારાઓનો વાહક શિક્ષક પ્રાથમિકપણે જ હોવો જોઈએ. આદર્શ શિક્ષક સમાજ માટે આદર્શ રૂપ હોવો જોઈએ. તેની કથની અને કરણીમાં રજ માત્ર ફરક હોય તે કદીય યોગ્ય ન કહેવાય. અલબત્ત ઉત્તમ શિક્ષક તો તેની વાણી કરતાય તેના વર્તન થકી બાળકોને વધુ શીખવી જાય તેવો હોવો જોઈએ. શિક્ષકને જ આદર્શ વર્તન કરવું હોય તો તેણે નિદંભ, નિર્વેસની, સરળ અને ચારિત્ર્યવાન રહેવું જ ઘટે. પૂજ્ય બાપુ પણ શિક્ષકના ચારિત્ર્યને ખૂબ જ મહત્વનું ગણે છે. જે શિક્ષક ચારિત્ર્યવાન ન હોય તેણે આ ક્ષેત્ર ઝટ ત્યજી દેવું જોઈએ, જેથી ભાવિ પેઢી તેના દુષ્પરિણામોથી બચી શકે. આદર્શ શિક્ષક વિદ્યાર્થી વર્ગમાં હંમેશા પ્રીતિપાત્ર થઈ પડતો હોય છે. પ્રેમ, ઊંફ અને લાગણીની સરવાણી તે સદૈવ વિદ્યાર્થી વૃંદમાં વહેતી રાખે છે. અંતે એટલું જ કે દરેક શિક્ષક આદર્શ વર્તન કરનારો જ હોય તે જરૂરી છે. અન્યથા આ ક્ષેત્રમાં રહીને પાપના ભાગીદાર ન થવું, કેમ કે શિક્ષકની વર્તણૂક તેના વિદ્યાર્થીના વર્તનમાં પણ આવતી જ હોય છે. આભાર બાળ દોસ્તો, આવા નિબંધને લગતા અન્ય વિડીયો માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આવજો.